हेलो फ्रेंड्स, हवे पछीनो टॉपिक छे के विद्युत विभाजन नी जथ्थात्मक बाबत। अहीं के जथ्था ने अपने बात करवाना छे, कई मात्रा जे छे ए अहीं आपणने मळशे। कई रीते ए जोजो, तो आपणे आगली थियरी में शुं जोयुं, तो अहीं कई एम एन प्लस प्रकारना आयनो बने। आ साइड एन इलेक्ट्रॉन के जे आ ऊपरनी तरफ गति करता हता, बराबर बैटरी माथी एन इलेक्ट्रॉन आवता हता, तो क्या बैटरी माथी आवता एन इलेक्ट्रॉन अहीं रहेला धातु आयन ए मेळवे, अने ए जे धातु बने ए आपणने आ कैथोड पर जमा थती जोवा मळे। तो अहीं जे पण निपज बनती छे, बराबर ए निपज नुं प्रमाण केटलुं मळशे अथवा ए निपज नो जत्थो केटलो मळशे, तो ए अत्यारे आपणे जोवानो छे। तो पहेलो स्टेप, तो के विद्युत ध्रुव पर मळती निपज नो जत्थो पसार करेला विद्युतना जत्थाना समप्रमाणमां होय छे। अहींयाथी बेटरीमांथी आपणे केटलो विद्युत जत्थो पसार करीए एना उपर अहींया निपज जे छे ए आधार राखती होय छे। तो पहेलो वाक्य लखीए, तो के विद्युत ध्रुव पर मळती निपजनो जत्थो पसार करेला विद्युत जत्थाना समप्रमाणमां होय छे कि जे तमे दसमामां पण आ भण्या आवेला छो। हवे आपणे के कोई चोक्कस टाइम माटे, बराबर चोक्कस विद्युत प्रवाह पसार करिए, तो एमांथी आपणे चोक्कस प्रमाणमां निपज मेळवी शकीए छीए, बराबर। हवे आ जे छे के फेराडेनो प्रथम नियम तरीके ओळखाय छे। एना पछी फेराडेनो बीजो नियम आवे के जेमां विद्युतनो समान जत्थो पसार करता जुदा जुदा पदार्थोमांथी मुक्त थयेला जत्था તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે। તો આ રીતે તમે ફેરાડેનો પહેલો નિયમ અને ફેરાડેનો બીજો નિયમ જોઈ આવેલા હતા, તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ। તો બીજો નિયમ જે છે એમાં કે વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા, બીજો નિયમ જે છે એ કે વિદ્યુતનો સમાન જથ્થો પસાર करता जुदा जुदा पदार्थों मांथी जुदा जुदा पदार्थ એટલે પદાર્થો માંથી મુક્ત થતો જથ્થો તે પદાર્થના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે। એટલે કે તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે તો આ રીતે તમે ફેરાડેના બે નિયમ ભણી આવેલા છો। હવે આપણે અહીંયા જોવાના છે કે આપણે 5 મિનિટ અથવા સમજી લઈએ કે 10 મિનિટ સુધી 2 એમ્પિયર વિદ્યુત જથ્થો અહીંયાથી પસાર કરીએ, તો આ કેથોડ પર કેટલા પ્રમાણમાં આપણને ધાતુ મળશે। એટલે શું કે એકમ સમયમાં એટલે ચોક્કસ સમયની અહીંયા વાત કરીએ, તો કે આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા અથવા કરવામાં આવે, તો આપણને વિદ્યુતનો જથ્થો કયો મળે છે? વિદ્યુત જથ્થો કયો મળે છે? તો આપણે ક્યુ બરાબર શું લખીએ? આઈ ઇન્ટુ ટી, કે જે તમે દસમામાં ભણી આવેલા છો। હવે આ રીતે મળતો વિદ્યુત જથ્થો, અને આપણે શું કીધું, તો કે વિદ્યુત જથ્થો હવે આ વિદ્યુત જથ્થાનું
જે પ્રમાણ અથવા આધાર જે છે એ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા પર હોય છે, એટલે કે વિદ્યુત જથ્થાનો આધાર વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા પર હોય છે। હવે આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા શું છે? તો અહીંયા આપણે લખેલું છે કે આ સાઈડથી Mn+ બને, Mn+ અને બેટરીમાંથી આવતા ઇલેક્ટ્રોન એટલે કે n ઇલેક્ટ્રોન અને એમાંથી શું બને, મેટલ એટલે કે યા ધાતુ બને। આ પ્રક્રિયા ક્યાં થતી છે? કેથોડ ઉપર ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા છે, તો એને આપણે શું કહેતા છે, રિડક્શન। રિડક્શન પ્રક્રિયાથી આપણને શું મળે, ધાતુ મળે છે। હવે એમાં આપણે જોઈએ તો કે અહીંયા કંઈ નથી લખેલું એટલે એક મોલ કહેવાય, અહીંયા કેટલા મોલ કહેવાય, n મોલ કહેવાય, અને એમાંથી શું મળે, એક મોલ આપણને ધાતુ મળતી હોય છે। તો કે જ્યારે એક મોલ ઇલેક્ટ્રોન પર એક મોલ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર એ કેટલો હોય, તો કે 96487 કુલમ, એટલે કે ક્યુ જે છે એ 96487 કુલમ હોય છે। તો કે હોય છે અથવા રહે છે, તેને એક ફેરાડે કહે છે। તો આ રીતે આપણે આ વાક્ય લખી શકીએ। હવે જો એના માટે આપણે ઉદાહરણ સમજીએ પછી આ વાક્ય જે છે એ તમે સારી રીતે સમજી શકો છો। તો કે આપણે ઉદાહરણ લઈએ કે આ સાઈડ અશુદ્ધ સિલ્વર છે, આ સાઈડ અશુદ્ધ સિલ્વર અને આ સાઈડ એક સિલ્વરનો વિદ્યુત ધ્રુવ છે। તો આ સાઈડથી શું બનવાનું છે કે જે પણ Ag છે એમાંથી Ag+ આયન બનશે। શું? તો કે Ag+ આયન બને। હવે બેટરીમાંથી આવતા ઇલેક્ટ્રોન એટલે કે Ag+ એક ઇલેક્ટ્રોન મેળવી શું બને, Ag સોલિડ બને, બરાબર। તો કે એક મોલ આ Ag બનવા માટે એક મોલ ઇલેક્ટ્રોન વપરાય, તો એને શું કહેવાય, આ એક ફેરાડે કહેવાય, અથવા એનો વિદ્યુત ભાર કેટલો, 96487 કુલમ। એટલે શું કે જ્યાં એક ઇલેક્ટ્રોન હોય એટલે એનો વિદ્યુત ભાર કેટલો, કે 96487 કુલમ, બરાબર। તો આ 96487 કુલમ છે એને શું કીધું, એક ફેરાડે। તો આ આપણા માટે શું થઈ જશે, એક ફેરાડે, એટલે એક ફેરાડે હોય તો પણ એક મોલ ઇલેક્ટ્રોન જ કહેવાય, અને એક ફેરાડે હોય તો 96487 કુલંબ જ થશે। તો એવા બીજા આપણે બે ઉદાહરણ જોઈએ। તો કે આપણા ઉપર કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે, તો એમાં Mg2+ આયન છે, Mg2+ આયન, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવી શું બને, Mg સોલિડ બને, બરાબર। તો અહીંયા કેટલા ફેરાડે કહી શકીએ, કેટલા ઇલેક્ટ્રોન કહી શકીએ, કેટલો વિદ્યુત ભાર કહી શકીએ, તો એ કોના ઉપર આધાર રાખે, અહીંયા ઇલેક્ટ્રોન ઉપર। તો અહીંયા આપણે લખવા હોય તો એને શું કહેવાય, બે મોલ લખીએ તો અહીંયા કેટલા થવાના, બે ફેરાડે। એને કુલમમાં લખવું હોય તો શું કરવું પડે, 2×96487 કુલમ, આનું તમે સાદો રૂપ આપો તો એ હવે શું થઈ જશે, વિદ્યુત ભાર। એટલે કે મેગ્નેશિયમ ધાતુ બનવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે, તો 2, કેટલા વિદ્યુત ભારની જરૂર પડે, તો 2×96487। તો તમે આ રીતે કામ કરી શકો છો। હજુ એક ઉદાહરણ લઈએ એલ્યુમિનિયમ માટે, તો કે કેથોડ પર થતી પ્રક્રિયા જે છે, L3+3 ઇલેક્ટ્રોન મેળવી Al બને છે, એટલે આપણા માટે આ એક પ્રક્રિયા થઈ ગઈ કેથોડ માટે, L3+3 ઇલેક્ટ્રોન, તો એમાં એલ્યુમિનિયમ ધાતુ મળે, બરાબર। હવે શું, કેટલા મોલ ઇલેક્ટ્રોન, તો કે 3 મોલ ઇલેક્ટ્રોન અહીંયા
जरूर अथवा 3 मोल इलेक्ट्रॉन वपराय छे એની સાથે 3 ફેરાડે પણ આપણે લખી શકીએ કેમ તો કે અહીંયા આ લખેલું છે એની સાથે અહીંયા 3 ગુણ્યા 96487 કુલમ તો આટલો વિદ્યુત ભાર વપરાય અથવા આટલા વિદ્યુત ભારની જરૂર પડે છે હવે તો કે જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત પ્રવાહ અને સમયના ગુણાકાર બરાબર હોય છે હવે વાક્ય લખીએ તો કે જે विद्युत प्रवाह अने समय ना गुणाकार बराबर होय छे એટલે શું विद्युत भार એને આપણે ક્યુ વડે દર્શાવીએ विद्युत प्रवाह I अने समय T तो अपना ऊपर सूत्र आवी गयो सो तो के Q बराबर I into T पण आपणने एवुं कीधुं होय के केथोड पर केटला ग्राम आपणने कॉपर सिल्वर एल्युमिनियम के सोडियम मळे तो त्यारे तमारे आना करता पण आगळ स्टेपमां जवुं पड़े बीजो आपणा ऊपर शुं आव्यो तो के 96487 कूलम बराबर 1 फेराडे बराबर बीजू के आपने कई एक इलेक्ट्रॉन की बात करता हता लेकिन एक मोल इलेक्ट्रॉन बराबर आपने फेराडे लिख सकते तो कि इलेक्ट्रॉन ज आपने यहां मिलावता छे तो कि जो आपने मोल शोधवा होय तो शू करी सकते तो कि मोल n बराबर f तो n h छे बराबर आ इलेक्ट्रॉन ने અહીંયા લઈ જઈએ તો ક્યાં જવાનો છેદમાં તો આ એક સૂત્રનો ઉપયોગ કરશું કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હજો આપણે શું ગ્રામમાં શોધવાનું છે કે કોપર કેટલા ગ્રામ મળશે તો આપણા ઉપર બીજું મોલ માટે સૂત્ર શું છે તો કે વેઇટ બાય મોલેક્યુલર વેઇટ પણ અહીંયા અણુની વાત થતી નથી બરાબર શું પરમાણુની વાત છે तो m बराबर શું થશે પરમાણ્વીય દળ તો આપણા માટે બીજો એક સૂત્ર આવવાનો હવે તો કે મોલ બરાબર વેઇટ બાય મોલેક્યુલર વેઇટ તો w ની જગ્યાએ આપણે પરમાણ્વીય દળની વાત કરશું તો હવે તો આપણે પરમાણ્વીય દળ જે છે એ 1 થી 30 ના તૈયાર કરવા પડશે તો કે જે આપણે નિપજ છે तो के धातु નું દળ એટલે કે વેઇટ બરાબર m ઇન્ટુ m લખી શકીએ અને અહીંયા જે તમને જવાબ મળશે એ જવાબ ગ્રામમાં હશે તો હવે આ 1 2 3 અને 4 સૂત્ર તૈયાર કરવાના છે એક ઉદાહરણનો દાખલો છે અને સ્વાધ્યાયના ટોટલ 4 દાખલા છે એમાં હજુ બીજા 1 2 3 એટલે પેટા દાખલા તરીકે આપેલું છે